વડોદરાનો ચકચારી હરિણી તળાવ બોટ દુર્ઘટનાનો મામલો સામે આવ્યો છે, જેમાં ગત રોજ પોલીસે વધુ 3 આરોપીની અટકાયત કરી હતી. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. વત્સલ શાહ, નૂતન શાહ અને વૈશાખી શાહની અટકાયત કરવામાં આવી છે. તો પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તો ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે. પોલીસે ત્રણેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગ કરી છે. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે. નામદાર કોર્ટે વત્સલ શાહના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો નૂતન શાહ અને વૈશાખી શાહના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વત્સલ શાહ, નૂતન શાહ અને વૈશાખી શાહની અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાશે. તો ત્રણેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે. તો બીજી તરફ વડોદરાનો ચકચારી હરિણી તળાવ બોટ દુર્ઘટનાનો મામલો સામે આવ્યો છે. તો આ અંગે વધુ પૂછપરછ હાથ ધરાશે. ગત રોજ પોલીસે વધુ 3 આરોપીની અટકાયત કરી છે. વત્સલ શાહ, નૂતન શાહ અને વૈશાખી શાહની અટકાયત કરી પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને સાથે જ વધુ પૂછપરછ હાથ ધરાશે. પોલીસે ત્રણેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગ કરી છે. તો નામદાર કોર્ટે વત્સલ શાહના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે. તો નૂતન શાહ અને વૈશાખી શાહના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તો વત્સલ શાહ, નૂતન શાહ અને વૈશાખી શાહની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરાશે. પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તારીખ 18/1/2024 ના રોજ જે હરણી તળાવની અંદર 12 બાળકો અને 2 શિક્ષિકાઓના જે મૃત્યુ થયેલા છે, તેમાં કોર્પોરેશન પાસેથી જે કોટિયા પ્રોજેક્ટે આ હોડી અને આખો પ્રોજેક્ટ ત્યાં ચલાવવા માટેનો જે કોન્ટ્રાક્ટ મેળવેલો હતો, તે કોટિયા પ્રોજેક્ટના મુખ્ય ભાગીદારો પૈકીના વત્સલ્ય શાહ અને એની બેન અને એની માતા, જેઓના નામ છે વૈશાખી પરેશ શાહ અને નૂતન પરેશ શાહ, આ લોકોને પોલીસે ગઈકાલે ધરપકડ કરી અને આજે નામદાર કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડ માટેની માંગણી સાથેની રજૂઆત કોર્ટની અંદર કરેલી હતી. નામદાર કોર્ટની અંદર તમામ પાસાઓની રજૂઆત પછીથી વત્સલ્ય શાહ, જે આ ગુનાના કામનો મુખ્ય સૂત્રધાર છે, કેવી રીતે કોટિયા પ્રોજેક્ટ મેળવ્યો અને એને કેવી રીતે ચલાવવાનો, કઈ કઈ કાળજી રાખવાની, કેટલા કેટલા સેફ્ટીના સાધનો રાખવાના, એ તમામ પ્રકારમાં ગુનાહિત બેદરકારી રાખનાર મુખ્ય ભાગીદાર તરીકે છે, તેને નામદાર કોર્ટે તારીખ 21/2/2024 સાંજના 5 વાગ્યા સુધીના રિમાન્ડ આપ્યા છે અને એને મધર અને એની સિસ્ટરને નામદાર કોર્ટે 19/2/2024 સુધીના રિમાન્ડ આપ્યા છે. તમામ આરોપીઓનો રોલ આ ગુનાના કામે ગંભીર પ્રકારનો છે અને જે તપાસ દરમિયાન અલગ અલગ આરોપીઓ પાસેથી જે માહિતી મળેલી છે, એ માહિતીના આધારે ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવશે અને આ લોકોનો જે રોલ છે એ ગુનાના કામે કેટલી પ્રકારની નિષ્કાળજી રાખી છે, આ પ્રોજેક્ટ મેળવવા માટે કોણે કોણે એમને મદદ કરી છે, શરૂઆતમાં આનો પ્રોજેક્ટ રિજેક્ટ થયેલો હતો, એની દરખાસ્ત રિજેક્ટ થયા પછીથી એને આપવામાં આવેલી છે, કયા પ્રકારના ક્વોલિફિકેશનો સાથે એડજસ્ટમેન્ટ થઈ છે, એ તમામ પ્રકારની હકીકતો આ રિમાન્ડ સમય દરમિયાન મળશે તપાસ કરનાર અધિકારીને, જે આ કેસને તપાસની અંદર ખૂબ મહત્વની બાબતો રહેશે. તો ગત રોજ પોલીસે વધુ 3 આરોપીની અટકાયત કરી હતી. વત્સલ શાહ, નૂતન શાહ અને વૈશાખી શાહની ધરપકડ કરી હતી.